પશુઓમાં લંપી ડિઝીઝ એટલે કે વાયરસ જન્ય રોગ મચ્છર કરડવાથી વાયરસના ફેલાવાથી થતો હોવાનું માનવામાં આવે છે, પરંતુ સરસ્વતી તાલુકાના સરિયત ગામ નજીક એક ફાર્મ હાઉસમાં આજુબાજુના 5 કિલોમીટર એરિયામાં કોઈ જ પશુની અવરજવર ન હોવા છતાં એક ગાયની લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને આજે જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ડીડીઓએ આ ફાર્મ ખાતે લંબી વાયરસનો ભોગ બનેલા પશુની જાત મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું. પાટણ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર વીબી પરમારે જણાવ્યું કે જિલ્લામાં લંબી વાયરસના રોગને નિયંત્રિત કરવા માટે તકેદારીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ ઊભી કરવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. કે આપણા હાલમાં પાટણ જિલ્લામાં જે લંપી સ્કિનનો જે રોગ ચાલી રહ્યો છે એ રોગના સંદર્ભે આપણા પ્રમુખ સાહેબ અને માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબે ખાલીપુર પાંજરાપોળની મુલાકાત લીધી. સાથે સાથે એમને ઈચ્છિત એવું હતું કે આવા કોઈ કેસીસ હોય તો કયા પ્રકારના હોય છે અને કયું છે, તો એના માટે એક હાલમાં જે સરિયત ખાતે નવો આવેલો કેસ હતો એ કેસમાં જે લક્ષણો દેખાય તો એની પણ સાહેબે મુલાકાત લીધી પ્રમુખ સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબે અને એની દીધી ડિટેલમાં માહિતી. હવે આ જે રોગ છે એ હાલમાં જે સરિયત ખાતે જે કેસ જોવા મળે છે એની આજુબાજુ 5-6 કિલોમીટરમાં ક્યાંય પણ નથી, છતાં પણ આપણને જોવા મળેલું છે. એટલે એમ કે આનું હવાથી પણ એમ કે વાયરસનો ફેલાવો થાય છે, એટલે આપણા પશુઓને જેવું પણ દેખાય એવું તાત્કાલિક પશુ ડૉક્ટરનો સંપર્ક કરી અને દવા સારવાર ચાલુ કરાવે તો આ રોગ મટી શકે છે અને હાલ જે આ પશુઓ છે એની તંદુરસ્તી દવા કરવાથી સારી છે.